જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના કેસમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગણેશ ગોંડલને પકડ્યા બાદ ગણેશ ગોંડલ અત્યારે હાલ જેલમાં છે, પરંતુ પોલીસ દ્વારા જે ફરિયાદી છે સંજય સોલંકી, તે ફરિયાદીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અત્યારે જે ફરિયાદી સંજય સોલંકી છે તેને જૂનાગઢથી લઈને છેક ગોંડલ સુધી જ્યાં લઈ જવામાં આવ્યો હતો તે તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા અત્યારે ફરિયાદીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં જે જગ્યા ઉપરથી જે આ ઘટનાની શરૂઆત થઈ હતી ત્યાંથી પોલીસ દ્વારા જે આ રિકન્સ્ટ્રક્શન છે તે શરૂ કરવામાં આવ્યું. કઈ રીતે સંજય સોલંકીને પકડવામાં આવ્યો, તેનું અપહરણ કરવામાં આવ્યું, કેટલા લોકો હતા, તમામ બાબતને લઈને પોલીસ આખું રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે. જે જે જગ્યા ઉપર એટલે કે જૂનાગઢથી લઈને ગોંડલ સુધીમાં જે જે જગ્યા ઉપર સંજયને ત્યાં ઊભા રાખવામાં આવ્યો, ત્યાંથી એને ક્યાં લઈ જવામાં આવ્યો, આ આખી ઘટના છે પોલીસ દ્વારા અત્યારે સાથે રહીને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ પોલીસનો જે આખો કાફલો છે તે ફરિયાદીને સાથે રાખીને ગોંડલ સુધી પહોંચ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ગોંડલમાં જે ગણેશનું જે ફાર્મ છે ત્યાં સુધી છે જે પોલીસ પહોંચે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સંજય સોલંકી દ્વારા કે તેને એક ફાર્મમાં છે જે લઈ જવામાં આવ્યો અને ત્યાં ગાડી તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અત્યારે હાલ સંજયને સાથે રાખીને ગોંડલ સુધી પહોંચી છે અને ગોંડલમાં એવું મનાઈ રહ્યું માનવામાં આવી રહ્યું છે કે ગોંડલ જે જયરાજસિંહનું જે ગઢ છે ત્યાં સુધી જ તે ગઢ સુધી જે પોલીસ આજે ફરિયાદીને સાથે રાખીને ત્યાં પહોંચશે અને જે આ આખી ઘટનાના જે એવિડન્સ છે તે એવિડન્સ ભેગા કરવાની જે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ ક્યાંક આ આખી ઘટનામાં જે ગણેશ ગોંડલ છે તેને બચાવવા માટેની કોશિશ છે તે કરી રહી હતી, પરંતુ હવે પોલીસ દ્વારા જે ગણેશ ગોંડલ સામે જે પુરાવા છે તે ભેગા કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને એટલા માટે થઈને પોલીસ અત્યારે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે અને આ રિકન્સ્ટ્રક્શન ફરિયાદીને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે. ગોંડલ ખાતે જે ગણેશ ગઢ છે ત્યાં આગળ પોલીસ અત્યારે પહોંચી ચૂકી છે. પોલીસ દ્વારા જે રૂમમાં તેને રાખવામાં આવ્યો હતો તે રૂમની આખી તપાસ કરવામાં આવશે. વિડીયો બનાવવાની વાત હતી તો તે વિડીયો બાબતે તપાસ કરશે અને ખાસ ત્યાં આગળ જે સીસીટીવી ફૂટેજ છે કે નહીં તેની બી ચકાસણી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે એક બાદ એક હવે જે તમામ પુરાવા છે તે પુરાવા પોલીસ દ્વારા ભેગા કરવાનું કામ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને આ કેસની અંદર સ્ટ્રોંગ પુરાવા છે તે ભેગા કરી શકાય અને પોલીસ આમાં જે અત્યાર સુધી પોલીસનું નામ જે ગણેશને બચાવવા માટે જે લેવાતું હતું કે ગણેશને બચાવવામાં પોલીસનો સૌથી મોટો ફાળો છે તે જ પોલીસ હવે ગણેશના વિરુદ્ધ પુરાવા ભેગા કરવાની કામગીરી છે તે શરૂ કરી છે અને આ પુરાવાને લઈને જ જે આગામી સમયમાં જે પોલીસ છે હાઈકોર્ટના દ્વારે જે પહોંચી છે હાઈકોર્ટ ખાતે જે ફરી ફર્ધર રિમાન્ડની માંગણી છે જે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કદાચ હાઈકોર્ટ દ્વારા ગણેશના ફર્ધર રિમાન્ડ છે તે આપવામાં આવે તેવી બી અત્યારે હાલ સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે. પોલીસ છે તે આશા પણ એવી રાખી રહી છે. ત્યારબાદ સોમવારે જૂનાગઢ જે સેશન્સ કોર્ટ છે જૂનાગઢ સેશન્સ કોર્ટની અંદર પણ પોલીસ દ્વારા જે 3 દિવસ દરમિયાન પોલીસ ગણેશની પૂછપરછ કરી શકાય તેના માટે થઈને એક અરજી છે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવશે. એટલે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી તેની પૂછપરછ 3 દિવસ માટે કરવામાં આવે તેના માટેની પણ પોલીસ દ્વારા જે અરજી છે તે કરવામાં આવશે. એટલે કે કહેવાય કે જે પ્રમાણે પોલીસ ઉપર અત્યારે જે માછલા ધોવાઈ રહ્યા હતા કે પોલીસ જે આની અંદર ક્યાંક જે તેની કામગીરી છે તે કામગીરીને લઈને પણ શંકા કુશંકા ઊભી થઈ રહી હતી તે જ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને ગણેશ ગોંડલની સામે તમામ પુરાવાઓ છે તે ભેગા કરવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને એટલા માટે થઈને અત્યારે ફરિયાદીને સાથે રાખીને પોલીસનો જે આખો કાફલો છે જે જૂનાગઢથી લઈને ગોંડલ ગણેશગઢ સુધી પહોંચ્યો છે. આપ શું માની રહ્યા છો કે ખરેખર હવે પોલીસ ગણેશ ગોંડલના વિરુદ્ધ જે પુરાવા ભેગા કરી રહી છે તે મેળવી શકશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.